ચોટીલાની સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે। સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ યોગ્ય સારવાર ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓને ડોક્ટર દ્વારા બીજી ખાનગી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે, જેને લઈને ખાનગી હોસ્પિટલમાં સરકારી તબીબની મિલીભગતની પણ ચર્ચાઓ ચાલી રહી છે। તો ઘણા દર્દીઓને અહીં સારવાર નહીં કરી શકાય તેવું કહીને રાજકોટની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે। સામાન્ય નાગરિકો તો ઠીક, પરંતુ રાજકીય આગેવાનોને પણ અહીંની સરકારી હોસ્પિટલનો તબીબ ગાંઠતો ન હોવાનું લોકો કહી રહ્યા છે। તાજેતરમાં જ ચોટીલા ડુંગર પરથી ઉતરતા એક મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું, જે બાદ પોસ્ટમોર્ટમની રાહમાં તેની લાશ કલાકો સુધી રઝળતી રહી। અહીંનો મુખ્ય ડોક્ટર રજા પર છે અને તેના સ્થાને જે ડોક્ટરને ચાર્જ સોંપાયો તે ડોક્ટર હાજર ન હોવાથી મહિલાના મોતનો મલાજો પણ ન જળવાયો। જોકે બાદમાં જાણ કરાતા જેને ચાર્જ સોંપાયેલો છે એ ડોક્ટર હોસ્પિટલ પહોંચ્યો અને પોલીસ મોડી આવી હોવાનું કહીને ડોક્ટરે દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દઈ હાથ ઊંચા કરી લીધા હતા। ત્યારે કોઈ સારા તબીબની અહીં નિયુક્તિ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। मैं इधर 108 में फोन करके यहाँ पर लाए, उसके बाद में ऐसा सेट कर दिया। कितने बजे हुआ है ये? हो गया है अपना एक बजे 12:30 बजे। હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા ખાતે ડેડ બોડી 1:30 વાગે આવેલ હતી, પણ અહીંયા મને ડેપ્યુટેશન માટે ફોન આવેલો હતો। હું 3 વાગે અહીંયા 3 વાગે ફોન આવેલો, ત્યાંથી હું આણંદપુરથી અહીંયા આવેલો અને 3 વાગે મેં વર્દી લખાવી દીધેલી પોલીસ સ્ટેશને, અને તેમ છતાં પોલીસ કલાકે 2 કલાકે 3-4 ફોન કર્યા, તેમ છતાં અત્યારે 6 વાગે પોલીસવાળા આવ્યા, એટલે હવે 6 વાગે PM કર થશે। પોલીસ સ્ટેશને જાણ કરી દીધેલી હતી, પણ એ લોકો ઇન્ક્વેસ્ટ માટે આવેલા નહોતા એટલે વાર લાગી।